આજે આપણે શ્રી નીલભાઈની મુલાકાત કરીએ છીએ. તેઓ છેલ્લા 1.5 વર્ષથી પેરામાઉન્ટના વોટર જેટ લૂમ્સ વાપરી રહ્યા છે અને હાલમાં આપણે એમને પેરામાઉન્ટમાંથી નવા મોડલના બીજા વોટર જેટ લૂમ્સનો ઓર્ડર આપેલા હતા. તે મશીન પણ ગયા અઠવાડિયે ફિટ થઈ ગયેલ છે. આજે આપણે શ્રી નીલભાઈ પાસેથી તેમની ટેક્સટાઇલ ક્ષેત્રે કામગીરી તેમજ પેરામાઉન્ટના વોટર જેટ લૂમ વિશે જાણકારી લઈશું. પેરામાઉન્ટ વોટર જેટ લૂમ્સ ની ક્વોલિટી અને મશીન ના પરફોર્મન્સ વિશે થોડીક જાણકારી આપશો. ક્વોલિટી તો ખૂબ સારી આપી છે, પ્રોડક્શન બી જોઈએ એવું મળી જાય છે. વોટર જેટના કાપડની ક્વોલિટી અને તેની કઈ વિશેષતા વિશે કઈ જાણકારી આપી શકશો? ફિનિશ ને એવું બધું સારું બેસે છે, આમાં ક્વોલિટી તરત સેટ થાય છે. ગમે નવી ચાલુ કરીએ તો. એટલે વોટર જેટમાં કયા કયા જાતના કાપડો હોય છે તે તમે બનાવી શકો એમ? મેં તો ગાર્મેન્ટ્સ સાડીના બધા કાપડ બનાવેલા છે, મારી ક્વોલિટી તરત સેટ થાય છે મશીન પર. અચ્છા, પેરામાઉન્ટ વોટર જેટમાં પેરામાઉન્ટ કંપની તરફથી આફ્ટર સેલ્સ સર્વિસ કેવી છે? સર્વિસ 24 ઘંટામાં મને પાર્ટ્સ કોઈ બી હોય મળી જાય છે. અચ્છા, ઉપરોક્ત મશીનમાં સ્પેર પાર્ટ્સનું કન્ઝપ્શન કેવું છે અને તેમાં પેરામાઉન્ટ લૂમ્સ તરફથી તમને શું સહકાર મળે છે? મેન્ટેનન્સ તો બહુ ઓછું છે મશીનમાં અને પેરામાઉન્ટ્સ આપણે જ્યારે ફોન કરીએ ત્યારે આન્સર આપે છે. અત્યારે તમે જે નવા મોડલના પેરામાઉન્ટ જે વોટર જેટ લૂમ્સ લીધેલા છે તે લૂમ્સ કેવા છે, એટલે જૂનાની કમ્પેરિઝનમાં એમનું પરફોર્મન્સ કેવું લાગે છે તમને? જૂના કરતાં તો બહુ સારા લાગે છે. ફિનિશિંગ વાઇઝ, એફિશિયન્સી, પ્રોડક્શન લૂપમાં બધી રીતે, અને મશીન બી એની કરતાં હેવી છે. અચ્છા, તમારી ટેક્સટાઇલ કારકિર્દી વિશે થોડુંક જણાવજો ને. એટલે તમે કેમ ટેક્સટાઇલ કારકિર્દી કેમ શરૂ કરી, એટલે શું હતું પહેલા, અત્યારે શું છો, એવું કંઈ તમારા વિશે કંઈક જાણકારી આપો, અથવા તમે કંઈ એજ્યુકેશન કરીને ક્યારે આ ફિલ્ડમાં આવ્યો એમ? હું તો ડાયરેક્ટ ટેક્સટાઇલમાં જ આવ્યો છું અને ડાયરેક્ટ વોટર જેટ જ મૂક્યા છે અને પેરામાઉન્ટથી સ્ટાર્ટિંગ કર્યું છે. ચલો સાહેબ, થેન્ક યુ વેરી મચ.